ટેકનોલોજીના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે। અત્યારે ટેકનોલોજીના પર્યાય માનવામાં મોબાઈલના રવાડે બાળકો ચડી જતા વાલીઓ ચિંતિત થઈ ગયા છે। બાળકોમાં મોબાઈલનું વ્યસન એટલી હદ સુધી વધી ગયું છે કે આ બાળકોને અત્યારે મોબાઈલ સિવાય કશું જ સૂચતું નથી। તો બાળકોમાં લાગેલા મોબાઈલના વ્યસન ઉપર જુઓ અમારો આ વિશેષ અહેવાલ। આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ જો કોઈ હોય તો તે છે મોબાઈલ ફોન। મોબાઈલ ફોન વગર અત્યારના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે, પરંતુ આ મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે તેટલી તેની ખતરનાક અસરો પણ છે, અને અત્યારે આ ખતરનાક અસરોમાં ભારતના બાળકો ફસાઈ રહ્યા છે। વર્તમાન સમયમાં બાળકો જે રીતે મોબાઈલ ફોનની લત પર લાગ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે। બાળકોની માનસિકતા કુમળી હોય છે, અને અત્યારે આ કુમળી માનસિકતા પર મોબાઈલ ફોનની લતનો પ્રહાર ખતરનાક હદ સુધી પ્રસરી ગયો છે। અને તેમાં પણ વાત કરવામાં આવે કોરોના વાયરસની, તો કોરોના વાયરસના સંક્રમણને પગલે શાળાઓ બંધ કરવામાં આવી હતી અને બાળકોને ઓનલાઈન અભ્યાસ આપવામાં આવી રહ્યો હતો। આ ઓનલાઈન અભ્યાસ બાળકો મોબાઈલની મદદથી કરતા હોવાના લીધે અત્યારે બાળકોમાં મોબાઈલની લત ખતરનાક હદે લાગી ગઈ છે। હાલના સમયની વાત કરવામાં આવે તો નાના બાળકોને જો એકવાર ખોરાક ના મળે તો ચાલી શકે છે, પરંતુ મોબાઈલ વગર આ બાળકો બિલકુલ રહી શકતા નથી। બાળકો અત્યારે સિમ્યુલેશન દુનિયામાં જીવતા હોય તેમ અસલ જીવનથી દિવસે ને દિવસે અલુપ્ત થતા જઈ રહ્યા છે, અને તેના કારણે વાલીઓ પણ ચિંતિત છે। મારું બાળક 4 વર્ષનું છે, એને મોબાઈલની બહુ લત લાગી ગઈ છે। તે મોબાઈલ વગર એને ચાલતું જ નથી। એને મોબાઈલ મેં એને ભણવા માટે ઓનલાઈન ભણવા માટે આપ્યું હતું, પણ એ ઓનલાઈનમાં ભણતો જ નથી। તે આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, એને ગેમ બહુ જોવે છે આ રહ્યો। પછી એને મેં એને કીધું મોબાઈલ એના જોડેથી હું લઈ લઉં છું, તે રડવા માંડે છે, રડે ધમ પછાડા કરે છે ઘરની અંદર, તે વાસણો ફેંકી નાખે છે, બધું આમ તેમ કરી નાખે છે। બહાર જઈએ ને અમે ક્યાંક, તો બહાર જઈએ તો ત્યાં એને મોબાઈલ આપવું પડે છે અમારે બધું। પછી એમને મોબાઈલ લઈ લઈએ, એને જે ચૂપ રાખવો હોય ત્યારે એને મોબાઈલ આપીએ ત્યારે ચૂપ થઈ જાય છે। હવે આના માટે શું કરવું, મોબાઈલ કઈ રીતના આને છુટકારો મૂકવો અમારે આનાથી? બાળકોમાં લાગેલી આ લત ખૂબ જ ખતરનાક ઘટના છે। ડીસામાં બાળ રોગના નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે કે અત્યારે બાળકો ખૂબ જ ખરાબ રીતે મોબાઈલની લત પર લાગી ગયા છે, અને તેની અસરના ભાગરૂપે બાળકોમાં ઉગ્રતા વધી રહી છે અને ઘણીવાર હિંસક પણ બની જતા હોય છે। એટલે કે મોબાઈલની લતના લીધે બાળકો પોતાનું અસલી બાળપણ ભૂલી ચૂક્યા છે। ત્યારે મોબાઈલની જાળમાંથી ફસાઈ ચૂકેલા બાળકોને જો તેમાંથી ઉગારવા હોય તો બાળકોને મેદાની રમત તરફ વાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને કાલ્પનિક દુનિયાથી દૂર કરીને હકીકતની દુનિયામાં લાવવા જોઈએ। હમણાં આપણે જોયું કે સ્કૂલો શરૂ થવાની વાતો થઈ રહી છે, પણ હજુ સંપૂર્ણપણે શાળા કે શિક્ષણ શરૂ થયું નથી। પણ કોરોના જ્યારથી આવ્યો ત્યારે સમય અને સંજોગો અનુસાર આપણે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ તરફ વળ્યા, અને લગભગ ગયા માર્ચથી ગણીએ તો 1.5 વર્ષ જેવો સમયગાળો વીત્યો જે મોટાભાગે ઓનલાઈન શિક્ષણ દ્વારા શિક્ષણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। હવે કોલેજ લેવલે અને એમાં તો બરાબર છે, એને સારી રીતે કોપઅપ કરવામાં આવ્યું છે, પણ સ્કૂલ લેવલે અમે ઘણા બધા પ્રશ્નો જોઈ રહ્યા છીએ। સ્કૂલમાં શું થયું છે કે જે નાના બાળકો હોય એમને પણ ઓનલાઈન ક્લાસીસ ભરવા હોય તો સ્વાભાવિક રીતે એમને મોબાઈલ આપવો પડે, મા બાપની પણ મજબૂરી છે। પણ એ મોબાઈલનું વળગણ જે થયું છે એ લગભગ હવે કાયમી એક વ્યસન બની ગયું છે બાળકોમાં। ઘણા બધા છોકરાઓ આવે અત્યારે, તો હવે વાલીઓ આવે તો બીમારીની સાથે સાથે એક આ ફરિયાદ લઈને આવે કે સાહેબ આને મોબાઈલ છોડાવવાનો છે। એટલે કહી શકાય કે એક જાતનું વળગણ વ્યસન બાળકોમાં થઈ ગયું છે, અને એ નાની ઉંમરના બાળકોમાં થયું છે, એ વધારે ચિંતાનો વિષય છે। અમે લોકો એક ગાઈડલાઈન હોય છે અમારી, સ્ક્રીન ટાઈમ। સ્ક્રીન ટાઈમ એટલે બાળકને, કઈ ઉંમરના બાળકને કેટલો ટાઈમ સુધી ટીવી કે મોબાઈલની સામે વિતાવવો જોઈએ 24 કલાકમાંથી, એને તો એવું કહેવાય છે કે 16 વર્ષના બાળકને 2 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ એલાઉ કરવો જોઈએ નહીં। જ્યારે અત્યારે તો આખા દિવસની સ્કૂલ હોય તો કમસે કમ 6 કલાક સુધી બાળક મોબાઈલ સાથે રહે, અને એના લીધે એ ભણવાનું તો કરે એ તો બાજુમાં રહી જાય, પણ પછીના ટાઈમમાં એને સતત યુટ્યુબ વિડીયોઝ અને સૌથી વધારે ખરાબ છે ગેમ્સ, વિડીયો ગેમ્સ રમતા, મોબાઈલ ગેમ્સ રમતા થયા બાળકો। હવે એના હાથમાંથી લઈ પણ શકતા નથી, કારણ કે તો ભણવાનું પણ છોડી દે એવા જિદ્દી થઈ ગયા બાળકો। બીજી આડઅસર એની થઈ
કે વિડીયો ગેમને લીધે એણે બાકીની જે રમત ગમતો જે આટલો બધો ફ્રી ટાઈમ મળ્યો એની અંદર જે એણે શારીરિક રમતો રમવી જોઈએ, માનસિક રમતો રમવી જોઈએ, જે બધા છોકરાઓ સાથે મળીને બહાર રમતા હોય, ખેલકૂદ દોડધામ કરતા હોય, એના દ્વારા જે એને વ્યાયામ મળે, શરીરમાં જે સ્ફૂર્તિપણું આવે અને એકબીજા બાળકો એકબીજા સાથે મળવાથી જે એમનું મગજ ખીલે, સંઘભાવના પેદા થાય, એ પણ સાઈડમાં રહી ગયું. એ એની સૌથી મોટી આડઅસર થઈ એનો. કારણ કે ફિઝિકલ એક્ટિવિટી એ બાળક માટે બહુ જ જરૂરી છે, તો જ એનો શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ થાય. એટલે જો એ રમતગમત છૂટી ગઈ કારણ કે મોબાઈલમાં ખોવાઈ ગયો, એટલે એની આડઅસરો એના શરીર પર પણ જોવા મળે, મન પણ પર જોવા મળે. શરીર ઉપર શું જોવા મળે તો ઓબેસિટી, એટલે કે ચરબી. બાળકો એક સુસ્ત થઈ ગયા અને પડ્યા પડ્યા ખાવાનું, ટીવી સામે બેસવાનું અથવા મોબાઈલ લઈને બેસવાનું અને ઘરમાં જ હોય એટલે વારંવાર ખાવાનું, એના લીધે એમાં ઘણા બધા બાળકોનું એકદમ વજન વધી જાય. વજન વધે એટલે વધારે સુસ્તી આવે, એટલે વધારે વજન વધ્યા કરે. બીજી માનસિક રીતે તો આવા બાળકોમાં એક ચીડચીડાપણાનું બહુ જ જોવા મળે છે, અતડાપણું, ચીડચીડાપણું એ અત્યારે બહુ જ જોવા મળી રહ્યું છે. એ સૌથી મોટી સાઈડ ઇફેક્ટ છે, જે એક સામાજિક લેવલે પણ એને જે મેળાવ, એકબીજા સાથેનો મેળાવ થવો જોઈએ, કોમ્યુનિકેશન જે સંવાદ થવો જોઈએ, એમાં અવરોધ બનતું હોય છે. હવે પ્રશ્ન આવે કે આ એક બાળક, મા બાપની પણ મજબૂરી હતી એને મોબાઈલ આપ્યો, પણ હવે શું કરી શકે? તો મા બાપની એ ફરજ છે કે એ બાળકને ફિક્સ ટાઈમ માટે મોબાઈલ આપ્યો હોય એ ટાઈમ સિવાયના બાકીના ટાઈમમાં એનો વધુ પડતો મોબાઈલની ટેવમાંથી બહાર લાવવો પડે, એ માટે એને ડાયવર્ટ કરવું પડે. ડાયવર્ટ એટલે બીજી પ્રવૃત્તિમાં એને બાકીના સમયમાં, જે ઓનલાઈન ક્લાસ ચાલતા હોય ત્યાં સુધી આપવો પડે. પણ એ આપ્યા પછી બાળક એનો બીજો ઉપયોગ નથી કરતો ને, ફક્ત ખાલી ગેમ્સ રમવા ઉપયોગ કરે કે ફક્ત યુટ્યુબ વિડીયો જોવા માટે ઉપયોગ કરે કે બીજું કંઈ ઇન્ટરનેટ વધારે પડતો જોવામાં ઉપયોગ નથી કર્યો, એના ઉપર ધ્યાન આપવું જોઈએ. ખાલી આપણને ડિસ્ટર્બ મા બાપને ના કરે, કામમાં ના અડચણ કરે, એટલે ભલે રમતો એ વલણ છોડવું જોઈએ અને એમણે એને પ્રવૃત્તિમય કરવું પડે. એને બહાર રમવા મૂકો, ઘરમાં કંઈક એવી રમત રમતો થાય એવું બીજા કંઈક રમતના સાધનો આપો અને એ દ્વારા ધીરે ધીરે મોબાઈલની ટેવ છોડી શકાય. ઘણી વખત બાળક એટલું એમાં ઘૂસી જાય કારણ કે એનામાં અણસમજ નથી હોતી, જે ગમી ગયું એ મગજમાં ઘૂસી ગયું. તો આપણે પબજી જેવી ગેમ જે એડલ્ટ માટે છે, 16 થી 18 વર્ષથી ઉપરના જ રમી શકે એવો પ્રતિબંધ પણ સરકાર લાવ્યો, પણ શું થાય છે કે હવે હાથમાં મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર આવ્યું તો પબજી પણ રમતા રમતા આપણે ઘણા બધા કિસ્સા જોયા કે જેની અંદર રિયલમાં એટલું બાળક ઇન્વોલ્વ થઈ જાય જે કોઈને મારધાડ કે ખૂન સુધી પહોંચ્યાના કિસ્સા લગભગ દર મહિને તમને એક બે ન્યૂઝ પેપર ને ચેનલ પર સાંભળવા મળતા હશે. તો આ એગ્રેશનનું કારણ છે એકલવાયુપણું અને એકની પાછળ ડૂબી જવું. એમાંથી બહાર લાવવા માટે સક્રિય રીતે મા બાપે જ પહેલો પ્રયત્ન કરવો પડે, જે માતા એમની સાથે રહેતા હોય એમણે પ્રયત્ન કરવો જોઈએ અને એમને બીજી પ્રવૃત્તિમાં એક્ટિવ કરીને, શારીરિક શ્રમવાળી રમતગમત તો બૌદ્ધિક કસોટીઓ, પઝલ્સ, ઉખાણા રમાડવા આવી પ્રવૃત્તિઓ દ્વારા એને ડાયવર્ટ કરીએ તો ધીમે ધીમે એ મોબાઈલની લતમાંથી છૂટી જાય. એ જ આજના પ્રસંગે સૌ માતા પિતાને મારા તરફથી સંદેશ એક બાળરોગ નિષ્ણાત તરીકે આપવા માગુ છું, કારણ કે અમે આને અનુભવીએ છીએ, એવા કેસ અમારી પાસે આવી રહ્યા છે અને હવે એને અટકાવવું બહુ જ જરૂરી છે.